हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो आज आपणे बनावीशुं इटालियन फ्राइड राइस। इटालियन फ्राइड राइस बनावा माटे सौथी पहेला तो स्टीम राइस रेडी करीशुं। तो अहींया मैं 2 कप जेटला राइस ने स्टीम कर्या छे, त्यारबाद तेने रेस्ट माटे मूकीशुं। एंड वधारे सारा रिजल्ट माटे तमे तेने एक दिवस अगाउ पण बनावी शको छो, त्यारबाद तेने फ्रीजमां मूकीशुं। त्यारबाद एक जेटली मकाई लईशुं, तेने हळदर अने મીઠાથી બાફીશું। हळदर नाखवाथी मकाईमां वधारे सारी रिचनेस देखाय छे। त्यारबाद एक जेटलू कैप्सिकम लईशुं अने बे नानकडी डुंगळी लईशुं। त्यारबाद एक चमची जेटलो रेड चीली पाउडर लईशुं। त्यारबाद एक चमची जेटली चीली फ्लेक्स लईशुं। त्यारबाद मीठू स्वाद अनुसार एक चमची जेटलो ओरेगानो लईशुं एंड एक ग्रीन चीली लईशुं। त्यारबाद लसण अने आદુની एक चमची जेटली पेस्ट लईशुं। त्यारबाद एक पेन लईशुं, पेन ने बराबर गरम थवा दईशुं। 4 चमची जेटलू ऑलिव ऑइल एड करीशुं। ध्यान रहे फ्रेंड्स, इटालियन फ्राइड राइस नी अंदर ऑइल हमेशा ऑलिव ऑइल लेवू। त्यारबाद जिंजर गार्लिक नी 1 चमची जेटली पेस्ट एड करीशुं। आ पेस्ट ने आपणे ब्राउन थवा देवानी छे। पेस्ट ब्राउन थाय त्यारबाद ग्रीन चीली एड करीशुं। त्यारबाद आपणा वेजिटेबल्स कैप्सिकम अने ओनियन साथे एड करीशुं। तो फ्रेंड्स, हवे आपणे आ वेजिटेबल्स छे तेने बराबर सोटे करीशुं। आपणे नथी तेने ब्राउन करवाना, तेने बराबर रीते चढ़ावाना छे। तो सौथी पहेला तो मीठू स्वाद अनुसार एड करीशुं। मीठू एड करवाथी वेजिटेबल्स नी अंदर पाणी छूटशे, जेनाथी वेजिटेबल्स जल्दीथी चढ़वाना शुरू थई जशे। त्यारबाद तेनी अंदर जरूर जणाय तेटलुं पाणी एड करी તેને એક ઢાંકણથી કવર કરી દઈશું। થોડીક મિનિટ સુધી વેજીટેબલ્સને બરાબર ચડાવીશું। ધ્યાન રહે ફ્રેન્ડ્સ, વેજીટેબલ્સ કાચા ન રહી જાય, અધરવાઇઝ ફ્રાઈડ રાઈસની મજા છે તે બગડી જશે। સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ બરાબર ચડી ગયા છે। તો હવે આપણે એની અંદર મસાલા છે તે બધા એડ કરી દઈશું। તો સૌથી પહેલાં તો ઓરેગાનો એડ કરીશું। એક ચમચી ઓરેગાનો, એક ચમચી ચીલી ફ્લેક્સ, એક ચમચી જેટલી રેડ ચીલી પાવડર। ફ્રેન્ડ, ચીલી ફ્લેક્સ અને રેડ ચીલી પાવડરનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો। ત્યારબાદ મકાઈ લઈશું બાફેલી। હવે આ બધી જ વસ્તુને આપસમાં મિક્સ કરી હલાવીશું બરાબર। તો ફાઇનલી વેજીટેબલ્સ છે તે મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય તેના માટે આ રીતે થોડું પાણી ઉપરથી સ્પ્રિંકલ કરીશું અને હલાવી દઈશું। ત્યારબાદ લાસ્ટમાં સ્ટીમ રાઈસ લઈશું અને તેને પ્રોપરલી મિક્સ કરીશું। ધ્યાન રહે ફ્રેન્ડ્સ, આપણે રાઈસ છે તેને વધારે પડતું હલાવવાનું નથી, અધરવાઇઝ જે આપણા રાઈસ છે તે બ્રેક થવાની શક્યતા રહે છે। તો આ રીતે ટોસિંગ થ્રુ બને તેટલું આપણે હલાવીશું, જેનાથી આપણા રાઈસ છે તે ડેમેજ ના થાય। ત્યારબાદ લાસ્ટમાં ફરી આપણે થોડું પાણી આ રીતે સ્પ્રિંકલ કરીશું, જેનાથી પ્રોપર જે ફ્લેવર છે તે એબ્ઝોર્બ થઈ જશે રાઈસની અંદર। ત્યારબાદ ફ્રેન્ડ્સ, લાસ્ટ સ્ટેજમાં આપણે 1 ચમચી જેટલું અમૂલ બટર ઉપરથી એડ કરીશું એન્ડ બટર નાખ્યા બાદ તેને ફરી થોડું હલાવી આ રીતે બટર મિક્સ કરીશું। સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ફ્રાઈડ રાઈસ રેડી છે। તમે જોઈ શકો છો કે એકદમ રિચ કલર પણ દેખાય છે। સો ફ્રેન્ડ્સ, રેસિપી પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ સો મચ।